મોરબીમાં કરોડોના ખર્ચે બનેલા બસ સ્ટેશનનું 4 મહિના બાદ પણ ઉદ્ઘાટન નહીં થતા કોંગ્રેસ દ્વારા બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવે છે. કોંગ્રેસે પત્ર લખી મોરબી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું છે. 13 મેના રોજ નવા બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવાની કોંગ્રેસે જાહેરાત કરી. નવું બસ સ્ટેશન તૈયાર હોવા છતાં ચાલુ નહીં કરાતા લોકોને હાલાકી ભોગવવી પડતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે. યુનિવર્સિટીમાં પીએચડીના એડમિશનમાં ગેરરીતિ થતી હોવાનો એબીવીપીએ આરોપ લગાવ્યો છે. એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે જ કુલપતિના પુતળાનું ઓપરેશન કરી તેના મગજમાં રૂપિયા ભરાવાનો આરોપ લગાવવામાં આવ્યો. પુતળાને 2 દિવસ આઈસીયુમાં રાખ્યા બાદ વધારે સારવાર કરાવવાનું જણાવી એબીવીપી દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. એબીવીપીએ માંગ કરી છે કે યુજીસીના નિયમો પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવે છે. પીએચડીની એન્ટ્રન્સ પરીક્ષા એચઓડીની નિમણૂક કરી લેવામાં આવે તેવી એબીવીપીએ માંગ કરી છે. શિક્ષકોના મગજમાં ભ્રષ્ટાચાર ભરાઈ રહ્યો છે. જે સ્થાન જેને મળવું જોઈએ એ સ્થાન આપ્યા વગર પૈસા લોકો જોઈને બીજાને સ્થાન આપવા માંગે છે, એ ના થાય એ આપણો મેઇન મુદ્દો હતો આજનો. 71 થી વધુ વિદ્યાર્થીઓને પીએચડીમાં ઘોટાળો કરીને એડમિશન આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ મહેનત કરીને એક્ઝામ પાસ કરે છે તેની સામે આ લોકો જોતા નથી, સાવ બેદરકાર થઈ ગયા છે. પોતાના લાગતા ઓળખતા અને પૈસાથી એડમિશન આપે છે, ઘણી રીતે અયોગ્ય બાબત કહેવાય. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે પોતાની 55મી લગ્નતિથિની અનોખી રીતે ઉજવણી કરી. એકતાનગર ખાતે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને આ ચિંતન શિબિરમાં 55 ઓલ્ડ કપલ અને 55 યંગ કપલને બોલાવવામાં આવ્યા. લગ્ન જીવનમાં પોતાના અનુભવો તમામ કપલોએ શેર કર્યા. લગ્ન જીવન ખુશીમય રહે અને જીવનમાં સમસ્યાનો સામનો કરીને જીવન કેવી રીતે જીવવું તેને લઈને માહિતી આપવામાં આવી. દેશમાં છૂટાછેડાના બનાવોમાં ઘટાડો થાય તે આશય સાથે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આપણે જે વર્તન કરીએ જોઈને છોકરા બહુ શીખી જશે, એટલે સંસ્કાર દેવા હોય તો વર્તન આપણે સારું કરીએ તો સંસ્કાર ઓટોમેટિક. જો ઓલ્ડ એજ કે જિન્હોને 50 યર્સ કમ્પ્લીટ કર લીએ ઉનસે બહુત કુછ સીખને મિલા, બહુત કોમ્પ્રોમાઇઝ કેસે કરતે હૈ લાઈફ મેં, દોનો પાર્ટનર્સ કો એકદમ બેસ્ટ ફ્રેન્ડ કી તરહ રહેના ચાહિએ. તો તનાવ દૂર કરને કી તકનીક આય, જબ તક વો આપ સ્ટ્રેસ તો દેખીએ સબ મેં આયેગા, लेकिन स्ट्रेस को रिलीज करने की टेक्निक क्या है वो अनुभव से आती है, वो एकदम से नहीं आती, इसलिए हम दोनों का समन्वय करवा रहे हैं. ડાકોર ટેમ્પલ કમિટીમાં પરિંદુ ભગવતીની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાઈ છે. 10 વર્ષ બાદ ફરી ટ્રસ્ટી તરીકે નિમણૂક થતા પરિંદુ ભગત ડાકોર ધામમાં પહોંચ્યા. યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિર ટ્રસ્ટ વહીવટ સંભાળે છે. મંદિરના ટ્રસ્ટી મંડળમાં વૈષ્ણવોની બેઠક માટે જગ્યા ખાલી પડી હતી, જે જગ્યા પૂરવા માટે મેનેજરે જિલ્લા કોર્ટને અરજી કરી હતી, જે બાદ નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પૂર્વ ટ્રસ્ટી એવા પરિંદુ ભગતને પુનઃ ટ્રસ્ટી પદે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ 2003 થી 2013 સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓની પુનઃ ટ્રસ્ટી પદે નિમણૂક થતાં તેમણે ડાકોર આવી રાજા રણછોડ રાયના દર્શન કર્યા. રાજા રણછોડજીની અસીમ કૃપા હોય તો જ આ સેવા કરવાની તક મળે. પરમ કૃપાળુ રણછોડરાય ભગવાને આજે આ તક આપી છે એ માટે અંતઃકરણપૂર્વક એમનો મારા લાગણી વ્યક્ત કરું છું